વિરામ બાદ સ્વાગત. આદિવાસીનો ગઢ કહેવાતા દાહોદ લોકસભા બેઠક પર ચૂંટણીનો રંગ જામી ગયો છે. એસટી અનામત બેઠક પર મહિલા વર્સસ પુરુષનો જંગ જામવાનો છે. ભાજપે સતત ત્રીજી વાર જશવંતસિંહ ભાભોરને મેદાને ઉતાર્યા છે, ત્યારે દાહોદના દંગલમાં જશવંતસિંહ ભાભોર જનતાના વાયદા ઉપર કેટલા ખરા ઉતર્યા છે, આદિવાસી પટ્ટામાં કેટલો થયો છે વિકાસ અને શું જનતાની સમસ્યા ઉકેલી શક્યા છે, તમામ સવાલોનો જવાબ જાણીશું અમારી વિશેષ રજૂઆત સાંસદના સરવૈયામાં. દધીમતી નદીના કિનારે વસેલું શહેર એટલે દાહોદ, દોહાદના નામે પણ જાણીતું શહેર એટલે દાહોદ. ગુજરાતના પૂર્વ દરવાજા તરીકે ઓળખાતા દાહોદને ગુજરાતના ઉગતા સૂર્યના પ્રદેશ તરીકે ઓળખાય છે. રાજ્યમાં સૌપ્રથમ સૂર્યકિરણ દાહોદમાં પડે છે. દાહોદ એ મોગલ બાદશાહ અકબરના જન્મસ્થાન તરીકે પણ ઓળખાય છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશ રાજ્યની સીમા પાસે વસેલા દાહોદ ભાજપનો ગઢ છે. એક સમયે કોંગ્રેસનો કિલ્લો ગણાતી દાહોદ લોકસભા બેઠક ઉપર અત્યાર સુધીમાં ચાર વાર ભાજપને જીત મળી છે. છેલ્લા એક દાયકાથી મજબૂત બનેલી સ્થિતિ હવે વધુ મજબૂત બની રહી છે, ત્યારે એસટી અનામત દાહોદ લોકસભા બેઠક પર 2019ની ચૂંટણીમાં ભાજપના જશવંતસિંહ ભાભોરનો કોંગ્રેસના બાબુ કટારા સામે વિજય થયો હતો. જશવંતસિંહ ભાભોરનો 1,27,596 મતથી વિજય થયો હતો. ત્યારે આદિવાસી મતદારોમાં દબદબો ધરાવતા જશવંતસિંહને ભાજપે ત્રીજી વાર ટિકિટ આપી છે, તો કોંગ્રેસે આ વખતે બાબુ કટારાને ટિકિટ કાપીને ડોક્ટર પ્રભા તાવીયાડને મેદાનમાં ઉતાર્યા છે. આદિવાસી બાહુલ્ય ધરાવતા અને ખેતી પર નિર્ભર એવા આદિવાસી વિસ્તારમાં છેલ્લા 10 વર્ષથી ભાજપ રાજ કરી રહ્યું છે. ભાજપના સાંસદ જશવંતસિંહ ભાભોરે છેલ્લા 5 વર્ષમાં કરેલી કામગીરીના લેખાજોખા જાણવા માટે ન્યૂઝ 18 ગુજરાતની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી હતી. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ આજે દાહોદ જિલ્લાના વિવિધ ગામોમાં રિયાલિટી ચેક માટે આવી છે. ત્યારે અત્યારે અમે ઊભા છીએ જાલોદ તાલુકાના પારેવા ગામે, ત્યાં નળ સે જળ યોજનાની કામગીરીને રિયાલિટી ચેક કરવામાં આવી રહી છે. અત્યંત ખરાબ પરિસ્થિતિમાં જે નળ સે જળની જે કામગીરી જોવા મળી રહી છે, અહીંયા નળ તો લગાવી દેવામાં આવ્યો છે પણ ઉપર ક્યાંક ચકલી નથી, ક્યાંક કામગીરી બરાબર નથી તેવું સ્થાનિકોનું કહેવું છે. જો કે કહી શકાય કે અત્યારે કોઈ પણ પ્રકારની કામગીરી ઠીકથી થઈ નથી અને વર્ષોથી આ નળ લગાવવામાં આવ્યા છે, ચકલીઓ મૂકી દેવામાં આવી છે, પરંતુ તેમાં કોઈ પણ જાતનું પાણી નથી આવ્યું. અહીંના ગામડાઓમાં નળથી જળ યોજના અંતર્ગત ઘરે ઘરે નળ તો નાખી દેવામાં આવ્યા છે, પણ અહીં સમ ખાવા પૂરતું પાણીનું એક ટીપું પણ નથી આવતું. મહિલાઓ પાણી માટે પરેશાન થઈ રહી છે. બહુ દૂરથી પાણી લાવીએ છીએ, અમારે માથે બે ઉપર નીચે કરીને લાવીએ છીએ, ડગરાને ઢોરાને ઘણી તકલીફ પડે છે અમારે પાણી પાવાની. ઝેરાનો નળ આવ્યા તેનો પાણી આવતું જ નહીં. આ નળથી જળ પણ પાણી આવ્યું જ નથી અને ભર્યું નથી. કઈથી પાણી આવ્યું? આ સ્ટ્રેટ ટપકો નહીં પડ્યું તર. દાહોદના ગામડાઓ ખૂંદતા ખૂંદતા અમારી ટીમ ખેતરોમાં પહોંચી હતી, તો અહીં પણ સિંચાઈના પાણી વગર ખેતરો સુકાયેલા જોવા મળ્યા. અમારા ગામમાં કોઈ પ્રકારની સિંચાઈની યોજના નથી. અમારે ખેતરોમાં પાણી પીવાડવા માટે દૂર દૂર તળાવોમાંથી 2,000 પાઇપ ટાંકીને લાવવું પડે પાણી. તો બી પાણી અમને પૂરું મળી નથી, તો ખેતી બરાબર થતી નથી. અમારી ખેતી ઉકાઈ રહી છે. અમને ખેતીવાડીમાં તો સિંચાઈ માટે કોઈ સુવિધા જ નથી. તળાવોમાં પાણી આવી ગયું છે પણ સર્વે નંબર સુધી કે ખેડૂતના ખેતર સુધી પાણી પહોંચી નથી રહ્યું. આ ખેડૂતના ખેતર સુધી પાણી મળે રહે તો જે તે જગ્યાએ ખેડૂતને મજૂરી કરવા કે ખેતી વગરના ફાફા મારવાના એ ઓછી મહેનત રહે. પાણી અમને જો સરકારશ્રી જો રજૂ કરે ને તો અમારો ખેડૂત અહીંનો બિલકુલ એકદમ પગભર થાય અને કંઈક પણ કરીને દેખાડે એમ છે. અરે અમારે તો સરકાર પાસે તેવી માંગ છે કે અમને હજી ભરી અમારા ખેતર કરી આલે લીલા સંજાઈ મોટી હાલ દે, તો અમારે કોઈ જાતનું કઈ નહીં, મજા આવી જાય. અમારે સાહેબ ઘરે પાણી નથી મળતું, 1.5 કિલોમીટર થી પાણી લાવજે. તો એવી રીતે રોજ જવું પડે કે પછી રોજ કાયમ રોજ જવું પડે? કેટલા દૂરથી પાણી લાવો છો? લાવો 1.5 કિલોમીટર થી લાવજે પાણી. અમને કેટલાક એવા પણ લોકો મળ્યા કે જેમણે કહ્યું કે દાહોદના ગામડાઓમાં આજે પણ રોડનું સુખ મળ્યું નથી, લોકોએ પાકા રોડ જોયા જ નથી. આ રોડ બનાવવામાં કશું જ નથી આવ્યું, આરસીસી કરી જ નથી, ખાલી જીસીબી મૂકીને હરકું કરીને નાખી ગયા. કેટલા રૂપિયા ઉપાડી લીધા છે અંદાજે? હવે અંદાજે સાહેબ કેટલા ઉપાડ્યા આપણને કે નહીં ને, એ લોકો થઈ જશે કરીને આ ત્રીજું વર્ષ થઈ ગયું, તા સુધી કઈ કર્યું નથી. હજુ
દાહોદના આદિવાસી ગામડાઓમાં જ નહીં પરંતુ દાહોદ શહેરમાં પણ સ્માર્ટ શહેરના નામે ચારે તરફ ખાડા રાજ છે. સાંભળો જનતાની વેદના. બેરોજગારીના કારણે યુવાનો પણ ત્રસ્ત થઈ ગયા છે. દાહોદ કી હાલત એસી હૈ કે આજ ભી દાહોદ કે અંદર દો તીન દિન મેં પાણી મિલતા હૈ. ગટર કા હાલ એસા હૈ કે ચોકફ રહેતી હૈ ઓર તો ઓર સફાઈ યહાં પે ટાઈમ સે નહીં હો રહી હૈ. તો દાહોદ તો જૈસા થા વૈસા કા વૈસા હી હૈ. 10 સાલ મેં દાહોદ સિટી કે અંદર હમે નહીં લગતા કે કોઈ પ્રોગ્રેસ હુઆ હૈ. વિકાસ કે નામ પે ખાડે ખુદ રહે હૈ, રોડ બન રહે. દાહોદ જિલ્લો તદ્દન આદિવાસી જિલ્લો છે અને અત્યારે જે અહીંયા આગળથી લોકો બહાર ભણવા માટે જાય છે તે લોકોને બધી સુવિધાઓ મળતી નથી. અને અત્યારે જો શિક્ષણના મુદ્દાને લઈને જો ઉઠાવવામાં આવે અવાજ, તો દાહોદના વિદ્યાર્થીઓ દાહોદમાં રહીને ભણે, બધી કોલેજોની સવલત પૂરી પાડવામાં આવે, તો વિદ્યાર્થીઓના અને યુવાનોના વોટ મળી શકે તેમ છે. દાહોદમાં સૌથી મોટો કોઈ મુદ્દો હોય તો તે છે સ્થળાંતરનો. જિલ્લામાં ઉદ્યોગોના અભાવે રોજગારની તકો પણ જોઈએ એટલી ન હોવાથી લોકો રોજગાર માટે પલાયન કરે છે. આમ તો દાવાઓ ઘણા બધા છે કે ભાઈ રોજગાર બી છે, પાણીની સુવિધાઓ પણ છે. ખરેખર માઇગ્રેશન તો અહીંયા એક મુદ્દો સળગ તો રહ્યો છે અને કેટલાક જે આંતરિયાળ વિસ્તારો છે તેમાં સિંચાઈનો મુદ્દો પણ રહ્યો છે. અને જે પ્રમાણે છેલ્લા બે વખતથી આપણે જોઈએ છે કે શિક્ષણનું સ્તર પણ ખૂબ નીચો ગયો છે. આ તરફ જસવંતસિંહ ભાભોર વિકાસના કામના જોરે ત્રીજી વાર 5 લાખથી વધુની લીડથી જીતવાનો દાવો કરી રહ્યા છે. એને પરિપૂર્ણ કરવા માટે અમારા દાહોદ લોકસભાના સર્વે કાર્યકર્તા ભાઈ બહેનો સંગઠન કટિબદ્ધ થઈને આ બેઠક 5 લાખ કરતા વધુ મતોથી જીતવાનો અમે સંકલ્પ રાખીએ છીએ. કોંગ્રેસ સાંસદ જસવંતસિંહની કામગીરીને 0 માર્ક્સ આપી રહી છે. આ તમામ બાબતોમાં આપણા સાંસદશ્રી નિષ્ફળ નીવડ્યા છે, ભારતીય જનતા પાર્ટી નિષ્ફળ નીવડી છે. એટલે આ વખતે અહીંયા કોંગ્રેસ પાર્ટી જીતશે. અમારું ગઠબંધન ઇન્ડિયા ગઠબંધન આમ આદમી પાર્ટી સાથે થયેલું છે, એટલે તમામ આદિવાસી દલિત બક્ષી અને તમામ 18 વર્ણના લોકો સાથે મળીને આ વખતે અમે કોંગ્રેસને જીતાડશું અને આ દાહોદ 19 લોકસભા આ વખતે અમારી જીતીને અમે દિલ્હી મોકલશું. ત્યારે સંસદની અંદર જસવંતસિંહની કામગીરી પર નજર કરીએ તો છેલ્લા 5 વર્ષમાં જસવંતસિંહે સંસદમાં 88% હાજરી આપી, 18 ડિબેટમાં ભાગ લીધો અને 294 સવાલ પૂછ્યા છે, 7 કરોડ રૂપિયાની ગ્રાન્ટ વાપરી. મૂળ ગુજરાત કરતા ભાષા સંસ્કૃતિ અને રાજનીતિમાં નોખો પડતા દાહોદની લોકસભા બેઠકમાં 91% મતદારો ગ્રામીણ વિસ્તારના છે અને 9% શહેરી. કુલ 18,64,891 મતદારો છે, જેમાં પુરુષ 8,02,793 અને 7,95,061 મહિલા અને 33 થર્ડ જેન્ડર મતદારો છે. 1957થી અસ્તિત્વમાં આવેલી દાહોદ લોકસભા બેઠક પર આદિવાસી મતદારોનો દબદબો છે. ડુંગરાળ અને પથરાળ છે અને ચોમાસુ ખેતી પર નભતા આ વિસ્તારમાં આદિવાસી 70%, ક્ષત્રિય 10%, પટેલ 10%, મુસ્લિમ 5% અને અન્ય 5% મતદારો છે. દાહોદ લોકસભાની બેઠકમાં સંપૂર્ણ રીતે દાહોદ જિલ્લો અને મહીસાગરની એક વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે, જેમાં સંતરામપુર, ફતેપુરા, જાલોદ, લીમખેડા, દાહોદ, ગરબાડા અને દેવગઢ બારિયા સમાવિષ્ટ છે. તમામ પર ભાજપનો કબજો છે. આ વખતે કોંગ્રેસના ઉમેદવાર પ્રભાબેન તાવીયાળ શિક્ષિત હોવાની સાથે આદિવાસી મતદારોમાં લોકપ્રિય પણ છે, તો સામે પક્ષે ભાજપના જસવંતસિંહ ભાભોર પણ સારા નેતા તરીકેની છાપ ધરાવે છે. આથી દાહોદથી દિલ્હીની દોડ વધુ રસપ્રદ જોવા મળશે તે નિશ્ચિત છે.